ચિદમ્બરમ પરિવાર પર 7 વર્ષમાં 3 એજન્સીના દરોડા, કાર્તિ પર સૌથી વધુ દરોડા, ઓક્સફર્ડ સહિત વિશ્વની ટોપ 9 યુનિવર્સિટીનો ભારતમાં કેમ્પસ શરૂ કરવાનો ઇનકાર, એઆઈએમપીએલબીની મહત્વની બેઠક, જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષને કેવી રીતે રોકવો તે માટે બનાવ્યો પ્લાન, અસમમાં પ્રી મોન્સૂનનો કહેર, 7 લોકોના મોત, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત, જ્ઞાનવાપી મસ્જિદ પર અખિલેશ યાદવનો મોટો દાવો, ભાજપ પર લગાવ્યા આરોપ, સુપ્રીમે જ્ઞાનવાપી સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો, શિવલિંગની જગ્યા સીલ કરીને નમાજ ચાલુ રાખવાનો આદેશ, 5G બાદ હવે 6G ની તૈયારી, પીએમ મોદીએ જણાવ્યું દેશમાં શરૂ થશે 6G સર્વિસ, અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓ પર અમિત શાહે યોજી બેઠક, વિમાન સેવાઓ અને 100 બેડ હોસ્પિટલ સહિતના આપ્યા આદેશ, પ્રદૂષણને કારણે 1 વર્ષમાં દુનિયાના 90 લાખ લોકોના મોત, દર 6ઠા વ્યક્તિનું મોત, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ, પક્ષમાં માત્ર 68 મત પડ્યા, ઉત્તર કોરિયા કોરોનાગ્રસ્ત, 15 લાખ દર્દી, દેશમાં એક પણ વેક્સિન પણ નથી, કરાંચીમાં ન્યૂ મેમન મસ્જિદ પાસે IED બ્લાસ્ટમાં 1 મહિલાનું મોત, 11 ઘાયલ, રાજ્યમાં 10 દિવસ પછી ગરમી ઘટી, 2 દિવસ પછી ફરી હીટ વેવ, 22 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને 8 જૂન પછી મોન્સૂનની એન્ટ્રી, પીએમ બન્યા બાદ 4થી વાર નવસારીની મુલાકાતે નરેન્દ્ર મોદી, 4 લાખ લોકોની જન્મદિનને સંબોધશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત, રાજ્યના શિક્ષણોમાં ફરી વળી ખુશીની લહેર, વડોદરાના શિક્ષક યુકેમાં રાઇસ્ટોનના મેયર, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય એશિયન, મુંબઈનો વધુ એક પરાજય, રોમાંચક મેચમાં 3 રને જીતી સનરાઇઝિંગ હૈદરાબાદ, જસપ્રીત બુમરાહનો કમાલ, T20 ક્રિકેટમાં 250 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો, સચિન તેંડુલકરે ગુજ્જુ ક્રિકેટર હર્ષદ પટેલના કર્યા ખૂબ વખાણ, ભારતને સર્વશ્રેષ્ઠ ડેથ ઓવર બોલર ગણાવ્યો, ગુજરાત ટોપ પર, ત્યારબાદ રાજસ્થાન અને લખનૌ, વધેલી 1 પોઝિશન માટે 5 ટીમોમાં ટક્કર.